નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. ધાનેરામાં આવેલ ઠાકોર મંદિર અને રાધાકૃષ્ણ મંદિરે ભક્તો દ્વારા ધજા ચડાવવામાં આવી. રાધાકૃષ્ણને પૂજા અર્ચના કરી ધજા ચડાવી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી. જન્માષ્ટમી નિમિત્તે સાપુતારા ખાતે આવેલા સાઈ મંદિર ખાતે કૃષ્ણ જન્મની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. જે કાર્યક્રમમાં બાર ગોપાલના ભક્તો ભાવવિહોર બની ગયા હતા. ચરોતરની જીવાદોરી સમાન વણાંગપોરી ડેમ ઓવરફ્લો થયો. નસવાડી સેવા સદન ખાતે નવા મામલતદાર હાજર થતા વેપારીઓ તેમજ કર્મચારીઓએ પુષ્પગુજ આપી સ્વાગત કર્યું. વલસાડના રામવાડી વિસ્તારમાં ચાલતા સાતાવાઠમના તીન પત્તીના જુગાર પર પોલીસની રેડ. 17 જેટલા લોકોને જુગાર રમતા ઝડપ્યા. ધોરાજીમાં જન્માષ્ટમીની શોભાયાત્રાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર આવેલ શ્રી માર્કંદેશ્વર મહાદેવ દાદાની દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિરના વ્યવસ્થાપકો દ્વારા વાતે ગાતે સવારી કાઢવામાં આવી હતી, જેમાં શિવ ભક્તો દ્વારા શ્રી માર્કંદેશ્વર દાદાની પધરામણી ઘરે ઘરે કરાવી આરતી ઉતારી પ્રસાદ વેચી ધન્યતા અનુભવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ શ્રી મદન મોહનલાલજી વૈષ્ણવ સંપ્રદાયના મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પવિત્ર જન્માષ્ટમી પર્વ અંતર્ગત મેવાડાઓનું આયોજન કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભાતીગર મેળો ભરાયો. કાલાવડ શહેરમાં જન્માષ્ટમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. મેહુલ બોધરા પર થયેલા હુમલા અંગે સુરત પોલીસે આપ્યું નિવેદન. હુમલાખોરની નોકરી ગઈ. કેસમાં 6000થી વધુ લોકોએ સજા માફ કરવાના નિર્ણયને રદ કરવાની માંગ કરી. દીકરીનું માથું કાપનાર હેવાન પિતા બોલ્યો, પ્રેમીને મરવાની જીદ કરી બેઠી હતી. ઇસકા હિસાબ તુમકો દેના પડેગા, તુમકો ખતમ કર દેંગે, સમીર વાનખેડે ને મળી ધમકી. બિલકિસ બાનોના બરાત્કારી અંગે બીજેપી એમએલએ કહ્યું, એ બ્રાહ્મણ છે અને સારા સંસ્કાર છે. મનીષ સિસોદિયાના ઘરે પહોંચી સીબીઆઈ. ડેપ્યુટી સીએમએ કર્યું સ્વાગત. આજનો સંસાર તો સડેલા ઉકેડા જેવો છે. આચાર્ય વિજય કીર્તિએ સુરેશ્વરજી. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.